મિર્ચી મોર્નિંગ. ગઈકાલે મેં મારા એક ફ્રેન્ડની સાથે લંચ કર્યું. લંચ તો એને કર્યું, મેં તો ખાલી જલેબી ખાધી, કેમ કે હું તો જમીને ગયો હતો મારા દોસ્તને મળવા માટે. પણ એ જે સ્પીડમાં જમ્યો, મને શોક લાગ્યો. જે ગતિમાં એ જમ્યો ને, ગણીને 3-4 મિનિટમાં તો એણે મોટા મોટા કોળિયા ભરીને થાળી આખી સફા ચટ કરી નાખી. અને જમ્યો બહુ જ સાત્વિક. બધું એની થાળીમાં જવની રોટલી હતી, બાફેલા મગ, બે બાફેલા શાકભાજી, થોડું કચુંબર, દાળ. મેં એને પૂછ્યું, મેં કહું કે માં જવની રોટલી? તો કે ડાયટિંગ ઉપર છું. ડાયટિશિયને બે અનાજ મિક્સ કરવાની ના પાડી છે, એટલે નો રાઈસ, ખાલી જવની રોટલી, બાકી બધું બાફેલું. મેં કહ્યું સરસ, સારી વાત છે, પણ આટલું ફટાફટ કેમ જમ્યો, આટલી બધી ઉતાવળ? તો કે આ જમવામાં કેટલી વાર લાગે? 3 મિનિટ તો બહુ થઈ ગઈ. મેં કહું રોજ આટલી ઝડપથી જમે? તો કે હા. મેં પૂછ્યું, મેં કહું રોજ જમતી વખતે શું કરે તું? તો કે એટલે શું કરે એટલે? મેં કહું એટલે તું એકલો જમે કે કોઈ હોય સાથે? કોઈ ને કોઈ તો હોય, મીટિંગ હોય, જેમ આજે તને મળ્યો છું એમ બીજા કોઈને મળું, કામ પતે યાર, જમતી વખતે મીટિંગ હોય, કામ પતાવું. મેં કહ્યું ભલા માણસ, તું ગણીને 3-4 મિનિટ જમે છે, એમાં મીટિંગ? એના કરતા 10-15 મિનિટ શાંતિથી કાઢીને પોતાના માટે જમતો હોય તો. આ થાળીમાં બધું હેલ્ધી ગોઠવેલું છે, પણ એને માણવાનો ટાઈમ નથી. તું જયારે જમે તારું ધ્યાન તો મારી વાતોમાં છે, એટલે તું ખાય છે ઓર્ગેનિક, પણ લાઈફ ઓર્ગેનિક નથી. મન ને મગજ તો ઓક્યુપાઈડ છે, તો પછી જમવાનું ક્યાંથી ભાવે કે લેખે લાગે? તું જે ખાય છે એ એન્જોય તો કર. અને એટલા માટે આજે એની સાથે જે થયેલી વાત, એના પછી તમને સવાલ પૂછી રહ્યો છું કે તમને જમતી વખતે આંગળી ચાટી જવાનું મન થાય ખરું, અને જમ્યા પછી તૃપ્તિનો ઓડકાર આવે ખરો, ખરી ભૂખ લાગે છે કે નહીં, કે પછી માત્ર પતાવાનું છે, રૂટીન છે, એ કામ કરવાનું છે એટલે પતાવીએ યાર, ચલો ને પૂરું થાય જમીએ, એ રીતે જમો છો? આજનો મોર્નિંગ મંત્ર, લાઈફમાં છે ને ગમે એટલો પૈસાદાર માણસ હોય ને, એને ટાઈમસર અને સારું જમવાનું ના મળે ને, તો એનું મગજ જાય જાય ને જાય જ, પછી બધું નકામું, બધી સંપત્તિ નકામી. થાળીમાં સારું ભોજન અને ટાઈમસર ભોજન, અને એને ભોજનને એન્જોય કરવા માટેનો જો ટાઈમ ના હોય ને, તો પછી કમાવજો એના માટે. 7:16 થઈ રહી છે. મિર્ચી 98.3, 9th November 2017, ગુરુવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.